બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવસારીની નવસારીમાં જૈવિક ખેતીનો વ્યાપ વધારવા સેમિનારનું આયોજન કરાયું. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ હોલમાં જૈવિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો, જેમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડૉક્ટર ઝેડ પી પટેલ, કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ, પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ ડૉક્ટર જીવણભાઈ પટેલ અને કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યા હતા. બાગાયતી પાકોની ખેતી હોય કે ખેતી પાકોની ખેતી હોય, તેમાં ગુણવત્તાસભરનું ઉત્પાદન મળે, સાથે જ રોગ જીવાતનો જે પ્રશ્ન હોય તે પ્રશ્નોને નિવારવા માટે ખેડૂતને ઘર બેઠા માહિતી મળે તે માટેનું કામ પીપીએજી દ્વારા કરવામાં આવે છે. આ સેમિનારમાં જૈવિક ખેતીનો વ્યાપક વધે જૈવિક નિયંત્રણ છે, તેમાં ખાસ કરીને રોગ જીવાત અને નિંદણનું કરી ખેડૂતો ગુણવત્તાસભરનું ઉત્પાદન મેળવે તે માટેની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી અને ઓર્ગોનિક ખેતી તરફ ખેડૂતો વરે અને બમણી આવક મેળવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.